રાજપીપળાની આયુર્વેદિક કોવિડ હોસ્પિટલ કેમ્પસમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી 5 દિવસમાં 250 સેમ્પલ એકત્ર કરવાના લક્ષ્યાંક સંદર્ભે આજથી કામગીરીનો પ્રારંભ થયો છે. રાજપીપળાના જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં નોવેલ કોરોના કેસોનો વધારો થઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં નોવેલ કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જિલ્લામાં સઘન સર્વેલન્સ અને સ્ક્રીનિંગ કામગીરી માટે અપાયેલી સૂચના મુજબ 5 દિવસની અંદર 250 સેમ્પલ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેને અનુલક્ષીને જિલ્લામાં અમે આજથી જ સેમ્પલ લેવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે, જેમાં જિલ્લાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રએ પણ 10 જેટલા સેમ્પલ લેવાનું નક્કી કરાયું છે. જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખાતે પણ 18 થી 20 સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. સર્વેલન્સ દરમિયાન શરદી, ખાંસી કે ડાઉટફુલ અને શંકાસ્પદ કેસ મળી આવે તો તેને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવશે. આજે રાજપીપળાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલના સંકલમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. દીપક જગતાપ, જેડેસટી, રાજપીપળા. હાલ કોરોનાના મહામારી ચાલે છે દેશમાં, તો આપણે જે જિલ્લામાં આપણે ગુજરાત ગવર્મેન્ટને એવું નક્કી કરેલું છે કે જે જિલ્લામાં એક પણ કોવિડ પોઝિટિવ પેશન્ટ નથી એ જિલ્લામાં માસ સર્વે કરીને, સ્ક્રીનિંગ કરીને 250 સેમ્પલ જેવા આપણે નર્મદા જિલ્લાનો ટાર્ગેટ આપેલો છે એ સેમ્પલ લઈને એનું ટેસ્ટિંગ કરાવવાનું ફરજિયાતપણે કરેલું છે. તો એ બાબતથી અમે આજરોજથી નર્મદા જિલ્લામાં 50 સેમ્પલનો પહેલા દિવસમાં નક્કી કરેલ છે અને એમાં અમારે રાજપીપળામાં ફક્ત 18 સેમ્પલ આજે લેવાયા છે અને અત્યારે કામગીરી એની ચાલુ છે. બીજા તાલુકામાંથી પણ આવી રીતે 8 કે 10 સેમ્પલ લેવાશે અને ટોટલ 50 સેમ્પલ અમે સાંજે SSG વડોદરામાં તપાસ માટે મોકલી આપવાના છે. હાલ જે આપણે સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં જે સિમ્પટોમેટિક જેને શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો હોય એવા પેશન્ટ અથવા તો જે પેશન્ટ બીજા ડિસ્ટ્રિક્ટમાંથી આપણા ડિસ્ટ્રિક્ટમાં આવેલા હોય એવા દર્દીઓનો અમે સેમ્પલ લેવાનું પ્રોસેસ ચાલુ કરીએ છીએ.